नमस्कार भाग्य दर्पण में आपनु स्वागत छे, हुं छु कृष्णा। दर्शक मित्रों जे छे तेनो आनंद लेवो होय तो जे नथी तेनी चिंता छोड़ी दो। आजना सुविचार साथे शुरू करी आपना भाग्यना दर्पणने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपनी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिषाचार्य ने वास्तुशास्त्री हसितभाई पाठक। हसितभाई आपनु स्वागत छे। नमस्कार। नमस्कार हसितभाई, सौप्रथम जाणवा मांगीशु आजना पंचांग विषय शुं कहे छे आजनो पंचांग। हा, आजना दिवसनी शुभ शुरुआत करीए पंचांगनी जानकारी थी। आजे वार छे बुधवार, विक्रम संवत 2079 चाली रह्यो छे, तारीख 2 ऑगस्ट 2023। આજની તિથિની વાત કરીએ, અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેના વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષનો આરંભ થયો છે, તેની આજે તિથિ એકમ છે, એટલે આજે છે અધિક શ્રાવણ વદ એકમ। નક્ષત્ર શ્રવણ આવે છે, યોગ આયુષ્યમાન આવે છે અને કરણ બાલવ આવે છે। આજની રાશિ, આજની રાશિ આવે છે મકર રાશિ, જેના નામાક્ષર હોય છે ખ અને જ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે કુમાર યોગ, જે બપોરે 12:58 સુધી રહેવાનો છે, ત્યારબાદ વજ્રમુષળ યોગનો પ્રારંભ થશે, જે અશુભ કહેવાતો હોય છે। આજની વાસ્તુ ટીપ કઈ છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ। વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે રસોડું અને અગ્નિ તત્વ। રસોડુંમાં સૌથી અગત્યની વાત છે કે રસોડું જેટલું શુદ્ધ હશે, દોષ મુક્ત હશે, એટલું જ ઘરમાં વાતાવરણ પણ સારું રહેશે। ઘણીવાર ઘરમાં ખૂબ ક્લેશ જોવા મળે છે, મન ભાવ બરાબર હોતો નથી, વિચારોમાં મતભેદ હોય છે, ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે રસોડામાં અગ્નિ તત્વ જે છે તે ખૂબ જરૂરી છે। હવે અગ્નિ તત્વ એ ખૂબ જરૂરી છે રસોડામાં, કારણ કે વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે અગ્નિ તત્વ ભલે નામ આપ્યું છે અગ્નિ દિશા, પણ અગ્નિ તત્વનો પ્રારંભ થાય છે ઈશાન દિશાથી। ઈશાન દિશામાં જે શિખી દેવતાનું પદ છે ત્યાંથી અગ્નિનો પ્રારંભ થાય છે, પણ ત્યાં એ શુદ્ધ અને પવિત્ર અગ્નિ હોય છે, દિવ્ય અગ્નિ હોય છે, જે શ્રેષ્ઠ ઉર્જા આપે છે। માટે ઈશાનમાં આપણે પૂજા રાખીએ છીએ કે ત્યાં પૂજા ઘર રાખીએ અને નિયમિત ત્યાં દીવો થતો રહે, શુદ્ધ ઘીનો દીવો થયા કરતો હોય, ત્યાં એ પવિત્ર અગ્નિનો પ્રારંભ થતો થાય અને ત્યાંથી ધીરે ધીરે ઈશાનથી ક્રમશઃ પ્રારંભ થઈ પૂર્વ માતાની વૃદ્ધિ થાય છે અને અગ્નિ છે તેમાં એ શ્રેષ્ઠતાએ પહોંચીને દક્ષિણમાં એ પૂર્ણ કરે છે। આ અગ્નિ તત્વનું એક સર્કલ છે, એટલે આ દિશાઓમાં જો અગ્નિ તત્વનું બેલેન્સ હોય તો જીવનમાં ખૂબ જરૂરી છે। અગ્નિ તત્વની જો મહત્વતાની વાત કરીએ તો મનુષ્યના શરીરમાં પણ અગ્નિ તત્વ એટલું મહત્વનું છે, આપણી નાભીમાં અગ્નિ તત્વ રહેલું છે અને જે વ્યક્તિનું અગ્નિ તત્વ મંદ પડે એનું પાચન મંદ પડે છે, એનું મેટાબોલિઝમ મંદ પડે છે, તેના કારણે તમારું શરીર છે તેમાં વિવિધ રોગોનો ઉદ્ભવ થાય છે, વજન વધે છે, કોલેસ્ટ્રોલ વધે છે, શારીરિક ઘણી તકલીફ ઊભી થાય છે। એક જ વસ્તુ છે કે જો શરીરમાં અગ્નિ તત્વ છે તેમાં અસંતુલન રહે, ઘટાડો થાય, તો જે વ્યક્તિના શરીરમાં અગ્નિ તત્વ હોય છે જેને વૈશ્વાનર પણ કહેવાતો હોય છે, ગીતામાં પણ ભગવાને કહ્યું છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ, એટલે હું વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે દરેક વ્યક્તિના શરીરમાં રહું છું અને પ્રાણપાન દ્વારા શરીરમાં અન્નનું પાચન કરું છું। એટલે અગ્નિ તત્વ જો ઘરમાં બેલેન્સ હશે, વાસ્તુમાં બેલેન્સ હશે, તો વ્યક્તિનું સ્વાસ્થ્ય છે એ પણ અને પરિવારના વ્યક્તિનું પણ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। જી હસીભાઈ, બારાશુલ રાશિફળ જાણે તે પહેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે ભાવનાબેન છે। ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો। 10/8/1997 જન્મ સમય અને સમય રાત્રિના 11:30 જન્મ સ્થળ જણાવો ભાવનગર
પ્રશ્ન જણાવું શું પૂછું છે એને લગ્ન યોગ ક્યારે છે મારા ભાણિયાને હાજી લગ્ન બાબતનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે પણ પહેલા જોઈ લે કે લગ્ન યોગ કેવો છે કુંડળી તમે જે વિગત આપી છે અનુસાર જોઈએ તો મેષ રાશિ આવે છે મેષ લગ્ન આવે છે સૂર્ય મહારાજની સ્થિતિ અહીંયા ચતુર્થ સ્થાનમાં જોવા મળી રહી છે અને સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર ત્રીજા સ્થાનમાં છે શનિ મહારાજ જે છે તેની સ્થિતિ છે એ લાભ સ્થાનમાં છે અત્યારે હાલ યોગ ચાલુ છે આપ પ્રયત્ન કરો મધ્યમ યોગ છે ઓક્ટોબર બાદ વધુ સ્ટ્રોંગ યોગ થશે આવનારા એપ્રિલ મે મહિના સુધી આ યોગ છે એટલે પ્રયત્ન કરવાની જરૂર છે આ કુંડળી માંગલિક નથી પણ તેમ છતાં અહીંયા આ અસર જોવા મળી રહી છે કારણ કે રાહુ મહારાજની દશા ચાલી રહી છે રાહુ અષ્ટમ સ્થાનમાં છે મંગળની રાશિના છે ક્યાંક પીડા આપી રહ્યા છે અને ખાસ કરીને શનિ મહારાજ છે તે લાભ સ્થાનમાં વક્રી છે એટલે વિલંબ આપે છે કોઈ પણ પ્રકારના લાભમાં રાહુના જપ અને દાન કરવા એ એના માટે લાભદાયી રહેશે તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો ખાસ કરીને શુક્રવારના દિવસે એવું કરો કે માતાજીને કંઈ પ્રસાદ ધરાવો અને નાની કન્યાઓને વહેંચો કંઈ મીઠાઈ ચોકલેટ ગમે તે વસ્તુ હોય તે નાની કન્યાઓને વહેંચો અનુકૂળ હોય તો તમારું જે મૂળ સ્થાનક છે કુળદેવીનું ત્યાં જાઓ ત્યાં શણગાર પ્રસાદ ધરાવો માતાજીને અને પ્રાર્થના કરો પ્રસાદ ત્યાં વહેંચો બને તેટલો વધારે અને માતાજીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે ભાવેશભાઈ જોડાયા છે ભાવેશભાઈ આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો જન્મ તારીખ છે 19/9/77 જન્મ સમય બપોરે 12:45 ના જન્મ સ્થળ છે કલો પ્રશ્ન જણાવો હું સાહેબ શાક માર્કેટમાં નોકરી કરું છું હવે મારે પોતાનો વેપાર કરવો છે પણ ચાલુ આમ બીક લાગે છે ને વેપાર કરવામાં મૂંઝવણ રહ્યા કરે છે કે શું થશે સફળતા માટે શું કયા ઉપાય શેનો બિઝનેસ કરવાનો છે ભાઈ શાક માર્કેટમાં હા હા સારું એટલે પોતાની દુકાન કરવાનો વિચાર છે સારું ચાલો જોઈ લઈએ કે અત્યારે પરિસ્થિતિ કેવી છે અને શું સૂચવે છે હંમેશા દરેક વ્યક્તિ હોય એને વિચારશીલ રહેવું જ જોઈએ ધંધો પોતાનો હોય એ ખૂબ મહત્વની વસ્તુ છે પણ તેમાં સાવચેતી પણ જરૂરી છે એટલે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ બધું જરૂરી છે આજે ઘણા બધા કેસ મેં એવા જોયેલા છે કે વ્યક્તિને અનુભવ હોય એ લાઈનનો પણ જ્યારે પોતાનું કરવા જાય ત્યારે તકલીફ હોય છે અને ઘણા વ્યક્તિ એવા પણ છે કે અનુભવ લઈને જો પોતે પોતાનો ધંધો કરે તો ઘણા આગળ પણ પહોંચતા હશે આના માટે જ્યોતિષ અને વાસ્તુ આ બંનેની અસર જોવી પડે હવે આપની કુંડળી પર નજર નાખીશું તો વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે વૃશ્ચિક રાશિ આવે છે કર્મસ્થાનનો અધિપતિ એ સૂર્ય એ લાભસ્થાનમાં છે પણ પ્રબળ ગ્રહણ દોષ બની રહ્યો છે લાભસ્થાનમાં એટલે સારું છે તમારા મનમાં જે મૂંઝવણ ચાલી રહી છે તે વ્યાજબી છે અમુકવાર આપણને આપણા અંતરાત્મા છે ને એ સૂચન કરતો હોય છે જો આપણે શાંત થઈએ શુદ્ધ અને સાત્વિક રહીએ ને તો આપણો અંતરાત્મા સાથે આપણું કોમ્યુનિકેશન બહુ સારું રહેતું હોય છે પણ જ્યારે આપણે ખોટા કામો કરીએ દુરાચાર કરતા હઈએ ત્યારે અંતરાત્મા પછી શાંત થઈ જતો હોય છે તો ભાઈ સૌથી પહેલાં તો તમે અગત્યનું સૌથી કામ છે એ પહેલું કે ગ્રહણ દોષ છે એનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી એ ખૂબ જરૂરી છે અને યોગ્ય મુહૂર્તમાં તમારા અનુકૂળ ચંદ્ર કુંડી પ્રમાણે હોય તેમાં પ્રમાણે કરાવજો સૂર્યની રોજ ઉપાસના કરો રોજ સૂર્ય મહારાજને જળ ચડાવો ઓમ હ્રીમ સૂર્યાય નમઃના જપ કરો જો અનુકૂળતા હોય સરસ રીતે વાંચી શકતા હોય ઉચ્ચાર શુદ્ધિ હોય તો આદિત્ય હૃદય સ્તોત્ર ફરી એકવાર કહું છું આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા નહીં તો પછી ન અનુકૂળ આવે તો સૂર્યના જપ કરવા તમારા માટે સારું રહેશે અને ત્યારબાદ તમે આ વસ્તુ શરૂ કરો તો વધારે સારું છે અને ખાસ કે થોડુંક ધ્યાન એ પણ રાખવાનું છે કે ઉતાવળ ન કરતા યોગ્ય મુહૂર્તમાં જ તમારો ધંધાનો પ્રારંભ કરજો એ સારું રહેશે અનેક દર્શક મિત્ર જોડાય છે કિરણબેન છે કિરણબેન આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો લાલપુર તાલુકા નું દલતુંગી ગામ કયો જિલ્લો આવે
જામનગર પ્રશ્ન જણાવો આપનો હવે એને જન્માષ્ટમી માં મંગળ છે તો લગ્ન માં સગાઈ માં કે ક્યાંય નડશે એને એનું ભવિષ્ય કેવું છે સારું કોના વિશે પ્રશ્ન છે બેબી વિશે હા ચાલો જોઈ લઈએ મંગળ બાબતે ખરેખર લોકોમાં બહુ મૂંઝવણ છે લોકો ડરે પણ છે પણ જરૂર છે સાચી સમજ કેળવવાની આપણે જે પ્રશ્ન કર્યો એના પરથી મને એ ચોક્કસ એક વિચાર આવ્યો છે કે આપણે આવનારા સમયમાં મંગળ વિશે થોડુંક હું વિસ્તૃત ટીપ્સ આપીશ આપણે જે દરરોજ કાર્યક્રમ આવે છે તેમાં નેક્સ્ટ વીકમાં કે એના પછીના વીકમાં આપણે ચોક્કસ લઈશું પણ ખરા એ સમજણ ક્લિયર થાય પણ તમારી જે તમે જે વિગત આપી છે કુંડળી પર આપણે જો એનું અસરો જોઈએ તો હા કહી શકાય કે આમાં મંગળ છે ચંદ્ર સાથે મંગળ છે એટલે એક પ્રકારનો સારો લક્ષ્મી યોગ પણ બને છે મંગળ માટે લોકો ડરે છે ઘણા એમ કે સામાન્ય માન્યતા એવી છે કે મંગળ માટે લગ્ન થાય વિલંબ પણ થતા હોય છે પણ મેં ઘણા મંગળવાળા વ્યક્તિના લગ્ન છે જે 23-24 વર્ષે પણ થતા જોયેલા છે એવો ચોક્કસ નિયમ નથી હા આ કુંડીઓ બતાવે છે કે પણ વિલંબ થાય તેવું છે કારણ કે શનિ મહારાજની દ્રષ્ટિ સપ્તમ સ્થાન પર પડી રહી છે એટલા માટે એવું વિલંબ થાય તેવું છે પાત્ર પસંદગીમાં ધ્યાન રાખવું ખૂબ આવશ્યક રહેશે મેળાપક ચોક્કસ કરજો અને આગળ વધજો એ એના માટે સારું રહેશે બીજું કે આ કુંડળીમાં ગુરુ મહારાજ છે એનું બળ ઘટેલું જોવા મળે છે હવે દાંપત્ય જીવન માટે ગુરુ મહારાજની શુભતા ખૂબ જરૂરી છે અહીંયા ચંડાળ દોષ બની રહ્યો છે તો તેનું નિવારણ કરવું પણ જરૂરી છે એક એ નિવારણ કરાવજો અને બીજું કે માતા ગૌરીની ઉપાસના કરે 16 સોમવારનું વ્રત કરે તો પણ સારી વસ્તુ છે પણ સોમવારે શિવજીના મંદિરમાં જઈ માતા ગૌરીને લાલ કે પીળા ફૂલ ચડાવી બને તો પૂજા કરે અને માતા ગૌરીને પ્રાર્થના કરે કે ઉત્તમ પાત્ર પ્રાપ્ત થાય તો અનુકૂળતા વધી શકશે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે કેતનભાઈ છે કેતનભાઈ આપને જન્મ માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો હેલો જી મારું નામ ચંદ્રેશ પાનવાલા છે જેમના માટે આપને પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો મારે મારા માટે જ પ્રશ્ન પૂછવો છે મારી જન્મ તારીખ છે 30/5/1970 જન્મ સમય કયો છે સવારે 8 કલાકે જન્મ સ્થળ જણાવો સુરત પ્રશ્ન જણાવો શું પૂછવું છે મારે દાંપત્ય જીવનમાં બહુ પ્રોબ્લેમ થાય છે ઘરે ઝઘડા બહુ થાય છે તેના માટે કઈક ઉપાય હોય તો જણાવશો કેટલા વર્ષ થયા લગ્નને લગ્નને 26 વર્ષ થયા થાય હાજી તો હવે તકલીફ છે કે પહેલેથી તકલીફ છે છે 13-14 વર્ષથી તકલીફ છે સાહેબ એટલે જોડે રહો છો ને ખરા હાજી તો હા જોડે રહીએ છીએ પણ બધું મન મેળાવ નથી મળતો સાહેબ સારું સારું ભાઈ હવે આમાં જો પહેલી વસ્તુ એ છે કે તમારે બંનેની કુંડળી જોવી પડે તમારી કુંડળી પરથી આપણે એક શું અસર છે એ ચોક્કસ આકલન કરીશું તકલીફ તો તમને પડી રહી છે અને તમે પ્રશ્ન પૂછ્યો છે સારું છે જીવનમાં ઘણા વ્યક્તિ એવા હોય છે કે નસીબ છે મારું ખરાબ એમ કહીને માથે હાથ દઈને બેસી રહેતા હોય છે પણ ભગવાને આપણને સર્જ્યા છે પુરુષાર્થ કરવા માટે આગળ વધવા માટે વ્યક્તિ ત્યારે જ ઘડાય કે જ્યારે તેને સંઘર્ષ હોય પડકાર હોય પ્રતિકૂળતા હોય અને સમસ્યા હોય તો જ વ્યક્તિ આગળ વધે છે એમ કહેવાય છે ને કે સોનું આગમાં તપે તો જ શુદ્ધ અને તેજસ્વી થાય પણ જ્યારે અમુક વાર એમ લાગે કે ભાઈ આ વસ્તુ ઘણી બધી વધારે લાંબી ચાલી રહી છે આપણી ગજા બહારની છે ચોક્કસ ઉપાય કરવો જોઈએ અને સમજણ કેળવવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર એ આના માટે શ્રેષ્ઠ માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે તો કુંડળી તમારી જોઈએ ભાઈ તો વૃષભ લગ્નની કુંડળી આવે છે રાશિ તમારી મીન રાશિ આવે છે એટલે આપનું રાશિ પર નામ ચંદ્રેશભાઈ બરોબર જ છે સપ્તમ સ્થાનનો અધિપતિ એ ગુરુ મહારાજ એ વકરી થયેલો છે અને અત્યારે હાલ સૂર્યની દશા ચાલી રહી છે સૂર્ય મહારાજ આપના દ્વાદશ સ્થાનમાં છે એટલે એ પ્રતિકૂળ કહી શકાય હજી પરિસ્થિતિ સુધારો થઈ શકે એવું વાર લાગે ઓક્ટોબર બાદ પ્રયત્ન કરો તો તેમાં અનુકૂળતા વધી શકે તેમ છે બાકી લગ્ન જીવન મધ્યમ રહેશે તેવું અત્યારે હાલ ગ્રહોની સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે બે વસ્તુ આપણે ખાસ કરવા માટે હું સૂચન કરીશ પહેલું કે આપ આપણા ઘરનું વાસ્તુ ચેક કરાવો જ્યારે કોઈ પણ તકલીફ લાંબા સમયથી ચાલતી હોય તો વાસ્તુની અસર જોવા મળતી હોય છે આપણા ઘરનું વાસ્તુ પ્રોપર ચેક કરાવો
અને જે દોષ છે તેમાં કરો તો અનુકૂળતા અને દાંપત્ય જીવનની મધુરતામાં વૃદ્ધિ થઈ શકે તેમ છે. બીજું કે ગુરુ બૃહસ્પતિ જે છે તેના આપ ગ્રહના જપ કરો, દાન કરો, આ ખૂબ જરૂરી છે. તેના દ્વારા આપને અનુકૂળતા વધી શકશે. અને બીજું નિત્ય સૂર્યને જળ ચડાવો અને પ્રાર્થના કરો કે જે પ્રતિકૂળતા છે તે દૂર થાય. હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ, રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારા ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો પડે તેવું છે. કારણ કે આમ પણ મંગળની રાશિ છે એટલે સ્વભાવ તો થોડો ગરમ રહેવાનો છે, પણ ઉતાવળિયા કૂદી ના પડશો. આજે માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ પણ થઈ શકે એવું છે. અને આજે પરિશ્રમ કરતા ઓછી સફળતા મળે માટે જો યોગ્ય સફળતા જોઈતી હોય તો વધુ મહેનત કરવાની તૈયારી રાખજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે કાર્ય કરવામાં તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે, પોઝિટિવિટી તમે અનુભવ કરી શકો તેવું છે. કાર્યનું ફળ પણ અપેક્ષા અનુસાર મળી શકે. અને આજે કોઈ નવી શરૂઆત કરવી હોય, કોઈ નવું પ્લાનિંગ, ચર્ચા, મીટિંગ કરવાની હોય તો આજે કરી શકાશે. હવે વાત કરીએ મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે નવી યોજનાઓનો પ્રારંભ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કોઈ તમારે લાભની અપેક્ષા હશે તો તે પૂરા થવાની સંભાવના છે. આજે સંશોધનમાં, ગૂઢ વિદ્યામાં કે ગુપ્ત કાર્યોમાં થોડી રૂચિ વધી શકે તેમ છે. હર્ષિતભાઈ, કર્કથી કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે હકારાત્મક માનસિકતા સાથે વ્યવહાર કરવો તમારા માટે ખૂબ સારું છે. જેટલા પોઝિટિવ રહેશો એટલું તમને આજે પોઝિટિવ મળવાનું છે. શારીરિક સ્વસ્થતા પણ સારી રહેવાની છે, પણ મનમાં ક્યાંક અસંતોષની ભાવના રહે તેવું બની શકે એવું છે. માટે એમ કહેવાય છે ને, સંતોષી નર સદા સુખી, એવું આજે આપણે રાખવું. જે મળે, જે થાય એમાં સુખી રહેવું. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે આત્મવિશ્વાસની માત્રા વધુ રહેવા જઈ રહી છે. એટલે તમે પોઝિટિવિટી ફીલ કરવાના છો, પણ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો તેમાં ત્વરિત નિર્ણય લેવો સારી વસ્તુ છે. ડીલે ના કરતા, વિલંબ ન કરતા, નહીં તો પછી કાર્યમાં કંઈક ને કંઈક અવરોધ, વિલંબ આવી શકે, કાર્ય ખોરવાઈ પણ જાય તેવું બની શકે. સેવાકર્મીઓ માટે આજનો દિવસ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ, અણ. આજે થોડુંક ધ્યાન રાખવાનું છે. લાગણીના ક્ષેત્રે અહમને ઠેસ પહોંચી શકે એવું બની શકે ઘટના. માટે થોડુંક સમજણથી અને શાંતિથી કામ લેજો, નહીં તો ઝઘડો થાય તેવું છે. પણ એટલે કહેવાય ને કે આપણે સાચવી લેવું, ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું. કારણ કે ગમે તે હોય, ઝઘડો થાય, બંને પક્ષને ઓછા વધતા અંશે નુકસાન થતું જ હોય છે. માનસિક રીતે ચિંતા આપે તેવો દિવસ છે. થોડા યોગ અને પ્રાણાયામ તમારા માટે અનુકૂળતા વધારી શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દેવરાજભાઈ છે. દેવરાજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, મારા દીકરા ને દીકરી માટે પૂછવાનું છે. એનું નામ હિતેક્ષા બેન છે. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 3/5/17. 3/5/2017. 3/5/2017 એનો જન્મ જુનાગઢ. જન્મ સમય? જન્મ સમય 10:42. 10:42 સવારે કે સાંજે? રાત્રે. સવારે. સવારે જી. અને જન્મસ્થળ જુનાગઢ? જુનાગઢ જી. પ્રશ્ન જણાવો. એના ભવિષ્ય માટેનો. શું કરે છે અત્યારે? અત્યારે શું કરે છે? ભણવા બેસાડી છે ને. હા, બસ ભણવા ચાલુ કરાવ્યું છે ને ભાઈ. ચાલો જોઈ લઈએ આપણે કુંડળી માટે કે શું છે મુખ્ય. બરોબર છે, સારી વાત છે. બાળકો માટેની કુંડળી જેટલી વહેલી એકવાર સમજી લેવી જરૂરી છે. વારે વારે પણ બતાવી ન જોઈએ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમે વારે વારે બતાવશો તો એનો અર્થ નથી. ઘણા વ્યક્તિ મેં જોયેલા છે જીવનમાં કે કંઈક થાય ને એટલે બતાવી આવે, કોક કે હું જાણું છું, તમને બતાવશે, પેલાને બતાવશે. એવું નહીં કરવા. તમે જેટલી વાર કુંડળી બતાવશો એટલી વાર તમારા ગ્રહો ડિસ્ટર્બ થાય છે. એટલે આ બધું ધ્યાન રાખવાનું. કોઈ અનુભવી, વિદ્વાન અને સાત્વિક વ્યક્તિ હોય તેને ખાસ બતાવવું. બીજું કે જાણી લેવું જરૂરી છે ભવિષ્ય માટે કે એના માટે ઉપાય થઈ શકે, અથવા આપણે જે કાર્ય કરવું હોય તે વિશે માર્ગદર્શન લઈ શકાય, કોઈ નિર્ણય લેવાનો હોય
कोई तकलीफ के समस्या हो तो निवारण कर सकते उपायों जाने। चलो आपने कुंडी पर नजर नाखीश, अपने तो मिथुन लग्न की कुंडी आए, राशि बात करिए तो कर्क राशि आए, जेना नाम अक्षर ड ने हो। जन्म आश्लेष नक्षत्र में थे, એટલે આશ્લેષ નક્ષત્ર એ અશુભ નક્ષત્ર કહેવાય છે, એટલે એનું શાંતિ વિધાન કરાવવું પડે, એ પહેલી વાત છે। જો કરાવી હોય તો ઓકે છે, પણ આ વાતનું ધ્યાન રાખવું, બને તેટલું નાનપણમાં જ આશ્લેષ નક્ષત્ર છે તેનું શાંતિ વિધાન કરાવવું જરૂરી હોય છે, તો એ કરાવી લેજો। જો ન કરાવી તો જીવનભર તકલીફ રહેતી હોય છે નાની મોટી ક્યાંક ને ક્યાંક। આ પહેલી વસ્તુ છે। કુંડીમાં જોઈએ તો ભાગ્યસ્થાનનો અધિપતિ શનિ કેન્દ્રમાં છે, એટલે એ સારું ફળ બતાવી રહ્યો છે કે જિંદગીમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે। ઉચ્ચનો શુક્ર છે, એ પણ સારું ફળ બતાવે છે કે કર્મસ્થાન સારું છે, અભ્યાસ બાબતે પણ એ સારું કરી શકશે। અને અભ્યાસ બાબતે થોડીક વાતનું એક વાત ધ્યાન રાખજો કે એક વિશિષ્ટ કોઈ લાઇનમાં પણ જઈ શકે તેમ છે, કોઈ રિસર્ચના કળાના કેવા ક્ષેત્રમાં પણ જઈ શકે છે, માટે એ માટે જેમ જેમ એની ઉંમર વધે તે ધ્યાન રાખતા રહેજો કે જેને કયા વિષયમાં રસ છે એમાં એને કરાવજો। કોઈ એવો ખાસ દોષ નથી કુંડીમાં, એટલે એવું વિશેષ ચિંતાનું કારણ છે નહીં, પણ શિવજીની ઉપાસના કરે, ઓમ નમઃ શિવાયના બને તેટલા જપ કરે એના માટે સારું છે। જી, હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે। હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત। ભાઈ, આપના માટે દિવસ શુભ ફળ આપવા જઈ રહ્યો છે, આજે લાભ પણ થાય અને તે લાભ આપને પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે। આવકમાં પણ આજે વૃદ્ધિના યોગો છે, માટે આર્થિક ક્ષેત્રે ફોકસ કરી લેજો। વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય, આજે યાત્રા પ્રવાસ બને તો ટાળવો, કારણ કે એવું બને કે આજે કંટાળો આવે, શરીરમાં થાક અનુભવો તેવું બની શકે, સ્વાસ્થ્ય ક્યાંક થોડું નરમ વરમ પણ તમે અનુભવી શકો, માટે જેટલું થાય એટલું કાર્ય કરી શાંતિથી આજે રિલેક્સ રહેજો। ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ, ભાઈ આજનો દિવસ તમારા માટે ફળદાયી છે, પોઝિટિવિટી તમારી સાથે છે, ખાસ કરીને વ્યવસાયના ક્ષેત્રે નોકરી ધંધો જે કરતા હોય ત્યાં અનુકૂળ વાતાવરણ છે। આજે તમારા બોસ હોય, ઉચ્ચ અધિકારી હોય, કોઈ ઉપરી હોય, એ તમારા પર પ્રસન્ન થઈ શકે તેમ છે। મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ, કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી છે, એટલે ફળ છે પણ મહેનત કરશો તો મળવાનું છે। આજે મનોબળમાં વૃદ્ધિ અનુભવાશે, એટલે કોઈ અગત્યના અથવા મહત્વના કાર્યો હોય જે કઠિન કાર્યો હાથ પર આજે લઈ શકો છો, અને સારી વાત એ છે કે આજે નવું કંઈ શીખવું હોય તો તેના માટે પણ દિવસ ઉત્તમ છે। કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો દિવસ થોડો તણાવ ભર્યો રહી શકે એવું છે, થોડુંક માનસિક બેલેન્સ રાખવું પડશે, કારણ કે આજે આત્મવિશ્વાસમાં ક્યાંક ઘટાડો અનુભવ હોય, અગત્યના કાર્યો બને તો ટાળવાની સલાહ છે। હા, વિદેશના કોઈ કાર્યો હશે તો તેમાં પ્રવૃત્ત થઈ શકો, તેનાથી આજે અનુકૂળતાને લાભ મળી શકે તેમ છે। મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ, મીન રાશિના વ્યક્તિઓ માટે આજે આકસ્મિક ધન ખર્ચનો યોગ છે, એટલે થોડુંક પ્લાનિંગ કરી લેજો તમારા બજેટનું, ખાનપાનમાં થોડું સંભાળીને ચાલજો। ઓવરઓલ આજના દિવસે તમારા માટે સકારાત્મક જીવનશૈલી, પોઝિટિવ થિંકિંગ એન્ડ એટીટ્યુડ તમને ફાયદાકારક રહી શકશે। તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના। જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર, ધન્યવાદ। તો આ સાથે ભાગીદાર પણ આજે બસ આટલું જ, મને રજા આપશો, નમસ્કાર।